गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? आजनो विषय छे आपणो इंग्लिश। स्वामा मैं तमने स्वामाय थोड़ूक समझायुं अने नोट में तेना स्पेलिंग उच्चार ने अर्थ पण लखाव्या। स्पेलिंग उच्चार अर्थ आवडे तो तमे वाक्य बनावी शको ने। जो स्वामा छे धीस एने ढेट वाला वाक्य बराबर। मैं तमने टेबल थी ने आउल सुधीना स्पेलिंग नोट में मैं लखाव्या स्पेलिंग उच्चार ने अर्थ बराबर। आज बीजा बाकी छे स्पेलिंग उच्चार अर्थ ए आपणे नोट में लखीए पछी आपणे आगळ धीस अने ढेट वाला वाक्य स्वामा बनावीशुं। जो नोट में मैं नाइन धीस एंड ढेट वाला वाक्य बनाया छे बराबर, लखाया छे तमने। हवे पहेलुं पिक्चर छे, जो धीस अने ढेटना स्पेलिंग आवडशे तो तमने वाक्य बनावता आवडशे। पहलू छे टी एच आई एस धीस एटले आ, टी एच ए टी ढेट एटले पहलू, आई एस इज एटले छे, टी ए बी एल ई टेबल एटले टेबल, सी एच ए आई आर चेर एटले खुर्शी, पछी सी ए पी कैप एटले टोपी, यू एम बी आर ई डबल एल ए अम्ब्रेला एटले छत्री, ए एक्स सी एक्स एटले कुहाड़ी, टी आर डबल ई ट्री एटले झाड़, के आई टी ई काइट एटले पतंग, एफ ओ एक्स फॉक्स एटले शियाळ, ओ डब्ल्यू एल आउल एटले घुवर बराबर। मैं धीसथी ने आउल सुधीना स्पेलिंग उच्चार ने अर्थ लखाव्या। હવે આપણે જે બાકી છે સ્વામાંથી જોઈને સ્પેલિંગ હું તમને નોટમાં લખાવું છું। જો આઉલ પછી છે તમારી સ્વાપોથીમાં બોટનો સ્પેલિંગ, તો બી ઓ એ ટી, બી ઓ એ ટી બોટ, બી ઓ એ ટી બોટ એટલે હોડી, બી ઓ એ ટી બોટ એટલે હોડી। પછી છે એનો પછીનો સ્પેલિંગ છે એપલ, તો એ ડબલ પી એલ ઈ, એ ડબલ પી એલ ઈ એપલ, એ ડબલ પી એલ ઈ એપલ એટલે સફરજન, એપલ એટલે સફરજન। પછી સી ઓ ડબલ્યુ, સી ઓ ડબલ્યુ કાવ એટલે ગાય, સી ઓ ડબલ્યુ કાવ એટલે ગાય। પછી એ એક્સ ઈ, એ એક્સ ઈ એક્સ એટલે કુહાડી, એ એક્સ ઈ એક્સ એટલે કુહાડી। પછી એચ ઈ એન, એચ ઈ એન હેન એટલે મરઘી, એચ ઈ એન હેન એટલે મરઘી। પછી આવશે બી યુ એસ, બી યુ એસ બસ એટલે બસ, બી યુ એસ બસ એટલે બસ। ઈ ડબલ જી, ઈ ડબલ જી એગ, ઈ ડબલ જી એગ એટલે ઈંડુ, ઈ ડબલ જી એગ એટલે ઈંડુ। પછી સી એ ટી, સી એ ટી કેટ એટલે કૂતરો, કૂતરો થાય ના બિલાડી થાય, કેટ એટલે બિલાડી, સી એ ટી કેટ એટલે બિલાડી। પછી પી ઈ એન પેન, પેન એટલે પેન, પી ઈ એન પેન એટલે પેન। પછી છે એ એન ટી, એ એન ટી આંટ, એન્ટ એટલે કીડી। પછી બી એ ડબલ એલ, બી એ ડબલ એલ બોલ એટલે દડો, બી એ ડબલ એલ બોલ એટલે દડો। પછી આવશે ટી એ પી,
टीएपी टेप, टीएपी टेप एटले नर, टीएपी टेप एटले नर, बराबर विद्यार्थी मित्रों। पछी एच ए टी हेट एटले टोपो, बराबर विद्यार्थी मित्रों। तमारे तमारी नोट में स्पेलिंग जे मैं तमने लखाया छे लखवाना अने पाका करवाना न आवडता स्पेलिंग पांच वारी तमारी रफ नोट में जो तमे होमवर्क करशो तो तमने आवडशे, बराबर। हवे आपणे स्वापोथी लई लईए। जो टी एच आई एस धीस एटले आ, ते नजीकनी वस्तु दर्शावा माटे वपराय छे। टी एच ई टी ढेट एटले पेलू, ते दूरनी वस्तु दर्शावा माटे वपराय छे। अने बन्ने शब्दों एक वचन में ज वपराय छे। आई एस इज एटले छे। जो आ केवो एरो छे, सीधो तमने जो याद न रहे धीस अने डेट, बराबर, के दूर के नजीक छे तो कयो धीस वपराय के डेट, तो जो आ केवो एरो छे, सीधो। तो आ वस्तु क्या छे, नजीक छे, एरानी नजीक छे, बराबर। तो जो धीस वापर्यु छे, वस्तुनी नजीक एरो छे, तो शू वापर्यु छे, धीस, आ नजीक छे आनी। तो धीस इज ए टेबल, तो आ टेबल छे। जो धीस, धीस एटले आ, आई एस एटले छे, आ शू छे, आर्टिकल, અને આ શું છે, ટેબલનો સ્પેલિંગ, બરોબર। હવે શું છે, આ જો ક્રોસમાં એરો છે એટલે આ વસ્તુ દૂર છે, આ એરાથીને દૂર છે, તો શું વપરાય, ઢેટ, શું વપરાય, ઢેટ। તો ઢેટ પછી શું આવશે, આઈએસ છે, ઢેટ ઇઝ, પછી ચેરની આગળ આર્ટિકલ મૂકવાનું, એ ચેર, સી એચ એ આઈ આર, ચેર એટલે ખુરશી। એ રીતના જો બીજું પિક્ચર્સ છે, ચિત્રની નજીકનો એરો છે, તો ધીસ ઇઝ એ કેપ, ધીસ ઇઝ એ કેપ। પછી આ ચિત્રથીને દૂર એરો છે તો ઢેટ આવે, શું આવશે, ઢેટ, દૂર હોય તો ઢેટ અને નજીક હોય તો ધીસ। તો ઢેટ ઇઝ આર્ટિકલ આવે, જો એન અમ્બ્રેલા, અહીં જે ચિત્ર છે એનું સ્પેલિંગ અહીં લખવાનું, મેં તમને નોટમાં સ્પેલિંગ ઉચ્ચાર અર્થ પહેલાં જ લખાયા છે કે તમને વાક્ય બનાવવામાં તકલીફ પડે નહીં। હવે જો આ ચિત્રની નજીકનો એરો છે તો શું આવશે, ધીસ, શું આવશે, ધીસ, તો ધીસ ઇઝ આર્ટિકલ છે, શું છે, આર્ટિકલ, એન એક્સ, એક્સ એટલે કુહાડી। પછી આ એરાથીને દૂર છે ચિત્ર તો ઢેટ આવે, શું આવશે, ઢેટ, તો ઢેટ ઇઝ એ ટ્રી, ટ્રી એટલે ઝાડ, આ આર્ટિકલ છે, આઈ એઝ એટલે છે, અને ઢેટ એટલે પેલું, તો પેલું ઝાડ છે। હવે આપણે ફન ટાઈમ લઈ લઈએ, તમારી સ્વાપોથીમાં શું લખ્યું છે, ચિત્ર જુઓ, ધીસ અથવા ઢેટનો ઉપયોગ કરીને વાક્ય લખો। જો આ ચિત્ર એરાથીને દૂર છે કે નજીક છે, શું છે, દૂર છે, તો શું વાપર્યું છે, ઢેટ, ઢેટ ઇઝ એ કાઇટ, કે આઈ ટી ઈ, કાઇટ એટલે પતંગ। હવે બીજું પિક્ચર શેનું છે, ફોક્સ, એરાથી નજીક છે કે દૂર છે, તો નજીક છે, તો શું વાપરવાનું, ધીસ ઇઝ એ ફોક્સ, એફ ઓ એક્સ, ધીસ ઇઝ એ ફોક્સ। હવે આ પિક્ચર્સ એરાથીને દૂર છે તો શું આવશે, ઢેટ, તો ઢેટ, ટી એચ એ ટી, ઢેટ ઇઝ આર્ટિકલ, કયો આવશે, આઉલ છે, તો એ એન, એન આઉલ, આઉલનો સ્પેલિંગ ઓ ડબલ્યુ એલ, આઉલ। હવે આ બોટ એરાથીને દૂર છે તો શું આવશે, ઢેટ, શું આવશે, ઢેટ, તો ટી એચ એ ટી, ઢેટ ઇઝ એ
आर्टिकल छे शू छे आर्टिकल छे तो बी ओ ए टी बोट बराबर पछी एप्पल आ शू छे एप्पल तो एराथी ने नजीक छे तो शू आवशे नजीक होय तो धीस तो टी एच आई एस धीस धीस इज एन एप्पल एप्पल नो स्पेलिंग शू आवशे ए डबल पी एल ई धीस इज एन एप्पल एप्पल नो स्पेलिंग शू आवशे ए डबल पी एल ई एप्पल एटले सफरजन। हवे आ एरो गायथी ने अलग छे बराबर तो शू आवशे दूर छे तो ढेट शू आवशे ढेट तो टी एच ए टी ढेट इज शू आवशे आर्टिकल ए અહીં શું મૂકવાનો એ કાઉનો સ્પેલિંગ સી ઓ ડબલ્યુ કાઉ એટલે ગાય કાઉ એટલે ગાય। હવે શું છે આ પિક્ચર શેનું છે એક્સ એક્સ એટલે કુહાડી તો એરાથીને દૂર છે બરોબર તો દૂર છે તો શું આવશે ઢેટ તો અહીં શું લખવાનું ટી એચ એ ટી ઢેટ ઇઝ કયો આર્ટિકલ આવશે સ્વર છે તો એને એ એન એક્સ એ એક્સ ઈ। હવે બીજું પિક્ચર મરઘીનું છે હેન બરોબર એરાથીને નજીક છે તો શું આવશે ધીસ ટી એચ આઈ એસ ધીસ ઇઝ એ હેન હેન એટલે મરઘી તો મરઘી હેનનો સ્પેલિંગ એચ ઈ એન હેન એટલે મરઘી। પછી આ એરો બસથીને દૂર છે તો ટી એચ એ ટી ઢેટ ઇઝ એ બસ બી યુ એસ બસ। હવે આ એરો ઈંડાથીને નજીક છે તો શું આવશે ધીસ ટી એચ આઈ એસ ધીસ ઇઝ કયો આર્ટિકલ આવશે એ ઈ આઈ ઓ યુ સ્વર છે ને તો કયો આર્ટિકલ આવશે એ એન એ એન ઈ ડબલ જી એગ। હવે આ એરો બિલાડીથીને દૂર છે કેટથીને તો શું આવશે ઢેટ તો ટી એચ એ ટી ઢેટ ઇઝ એ કેટ સી એ ટિકેટ કેટ એટલે બિલાડી। પછી ધીસ વેરી ગુડ ટી એચ આઈ એસ ધીસ ઇઝ એ પેન પેનનો સ્પેલિંગ પી ઈ એન બરોબર। હવે આ પિક્ચર શેનું છે એન્ટ તો દૂર છે કે નજીક છે ચિત્રથી ને દૂર છે તો શું આવશે ઢેટ ટી એચ એ ટી ઢેટ ઇઝ શું આવશે એન એન્ટ એ એન ટી આન્ટ। હવે આ બોલ નજીક છે કે દૂર છે દૂર છે તો શું આવશે ઢેટ ટી એચ એ ટી ઢેટ ઇઝ એ બોલ તો બી એ ડબલ એલ બોલ। જો તમને ચિત્ર નજીક છે દૂર છે તો ખબર ન પડે ને તો જો આ રીતે ક્રોસમાં હોય તો ઢેટ અને સીધો હોય તો ધીસ બરોબર એટલું તો યાદ રહે ને। હવે આ ચિત્રની નજીક છે તો ધીસ ટી એચ આઈ એસ ધીસ ઇઝ એ ટેપ ટી એ પી ટેપ ટેપ એટલે નળ। હવે આ હે ટોપો તો એરાથીને દૂર છે તો શું આવશે ટી એચ એ ટી ઢેટ ઇઝ એ હેટ એચ એ ટી બરોબર। તમારી સ્વાપોથીમાં આવી રીતના સ્પેલિંગ લખવાના રહેશે। હવે શું લખ્યું છે ચિત્રમાં રંગ પૂરો અને કવિતા ગાઓ। આજે સરસ મજાની ચાની કીટલી છે બરોબર એમાં તમારે રંગ પૂરવાના
છે. હવે નીચે શું લખ્યું છે, આઈ એમ અ લિટલ ટી પોશ, એટલે હું ચાની દુકાન છું. આઈ એટલે હું, બરોબર. પછી શોર્ટ એન્ડ સ્ટાઉટ, એટલે શું આવશે, જાડું અને નાનું. પછી ધીસ ઇઝ માય હેન્ડલ, એટલે આ મારું હેન્ડલ છે. પછી એન્ડ ધીસ ઇઝ માય સ્પાઉટ, એટલે શું આવશે, અને આ મારી નળી છે. પછી વેન ધ વોટ્સ બોઇલિંગ, તો શું આવશે, જ્યારે પાણી ઉકળતા, બોઇલિંગ એટલે ઉકળતા. હવે શું લખ્યું છે, હિયર મી સાઉટ, એટલે શું આવશે, મેં ચીસો પાડી, બરોબર. હવે શું આવશે, જસ્ટ લિક મી અપ, એટલે ફક્ત મને ઉપર કરો. એન્ડ પોર મી આઉટ, એટલે એ મને બહાર રેડવો, બરોબર. આનો અર્થ આમ થાય. તમારી સ્વાપોથીમાં રંગ પૂરવાના રહેશે, બરોબર. અહીંયા હું લેક્ચર પૂરો કરું છું. થેન્ક યુ.